નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ તેમની કલમમાંથી નીકળતા સુસંસ્કૃત શબ્દોને એમની અમૃતવાણીના રૂપમાં વાંચીએ છીએ ત્યારે આશ્ચર્ય થાય છે. પોતાના અંદરના લેખનને પોતાના ઉપર સવાર થવા દીધા વિના લોકભાગ્ય ભાષામાં બોલી શકતા હોય એવા વક્તાઓ બહુ ઓછા હોય છે. પરમ પૂજ્ય ગુરુદેવે એક જ એવી ઉપયુક્તિ હતા, તેમને ભાષા, વાણી, કલમ તથા વક્તૃત્વ કળા પર એક સરખો કાબુ હતો. લાખો વ્યક્તિઓના મન તથા મગજને બદલી નાખનાર એમની કલમ દ્વારા 3200 પુસ્તકો લખ્યા છે, જેમાં આજનો વિષય છે ઈશ્વર કોણ છે, ક્યાં છે, કેવો છે તે વિશે વિશેષ જણાવે છે કે પ્રેમ સાધનાથી આંતરિક ઉલ્લાસનો વિકાસ. મહાત્મા ઈશાએ એક સ્થાને કહ્યું છે, પરમેશ્વરની ઈચ્છા માટે હું મારું પોતાનું સર્વસ્વ સોંપવા માટે તૈયાર છું. આ દુનિયાની કોઈ વસ્તુ હું તેનાથી નથી ઈચ્છતો, હું તેને એટલા માટે પ્રેમ કરું છું કે તે પ્રેમને જ યોગ્ય છે. પરમેશ્વરમાં કઈ કઈ શક્તિ અને ખાસિયતો છે તેને જાણવાની મને જરાય ઈચ્છા નથી, કારણ કે હું તેનાથી કોઈ સિદ્ધિ અથવા અધિકાર નથી ઈચ્છતો. મારા માટે એટલું જ જાણવું પૂરતું છે કે તે પ્રેમમય છે, પ્રેમ તેને પ્રિય છે. મહાત્મા ઈશાના ઉપરના કથનમાં પ્રેમની મહિમા સ્પષ્ટ થાય છે. તે પ્રેમની મહિમા જેની અસંખ્ય વિરોધો અને અપવાદો હોવા છતાંય ઈશાને એક મહાન પુરુષ તથા સંસારના પૂજાપાત્ર બનાવી દીધા. ઈશાએ પોતાના હૃદયનો તે પ્રેમ પરમાત્માને સમર્પિત કરી દીધો. પરમાત્મા પ્રત્યે મન, વચન અને આત્માની સંપૂર્ણ પ્રેમ સમર્પિત કરી દેવાની ઈશાની આત્માનો અવર્ષણીય વિકાસ તથા વિસ્તાર થયો. તેના ઈશ્વર પરક પ્રેમ ફેલાઈને જન જન પર છવાઈ ગયો, જેથી તે સ્વયં બધાના પ્યારા બની ગયા. નિશ્ચલ અને નિર્વિકાર પ્રેમ કરવાવાળા ચોક્કસ બદલામાં પ્રેમનું પ્રતિદાન આપે છે. આ બધું સત્ય છે કે પ્રેમનું પ્રતિદાન પ્રેમથી મળે છે, પરંતુ છતાંય પ્રતિદાનના લોભથી કરેલા પ્રેમ નિશ્ચળ તથા નિર્વિકાર નથી માની શકાતો. તેમાં કોઈ ભૌતિક સ્વાર્થ ન હોવાથી પણ તે એક પ્રચ્છન્ન આત્મિક સ્વાર્થ તો રહે જ છે. આટલા માટે સ્વાર્થ પણ પ્રેમની નિશ્ચલતા, નિર્વિકારતા અને ગરિમાની સાથે તેનો પ્રભાવને પણ નષ્ટ કરી દે છે. વાસ્તવિક પ્રેમ તે જોય છે તેમાં માત્ર દાનની જ ભાવના હોય છે, પ્રતિદાનનો કોઈ ભાવ નથી રહેતો. સાચો પ્રેમી પોતાના પ્રેમાસ્પદ કોઈ જાતની આશા આકાંક્ષા નથી રાખતો, તે તો ફક્ત આપવા જ ઈચ્છે છે, લેવાનું નહીં. સાચો પ્રેમી દાનમાં જ પ્રતિદાનનો આનંદ અને સંતોષ મેળવી લે છે. તે સ્વયં આત્મતૃષ્ટ અને પરિપૂર્ણ હોય છે. તેને પોતાના પ્રેમાસ્પદનું હિત જ પોતાનું હિત, તેના હર્ષ જ પોતાનો હર્ષ અને તેનું સુખ જ પોતાનું સુખ અનુભવ થાય છે. તેની દાનમાં જ સુખ પ્રાપ્ત થશે, તે પ્રતિદાન માટે લાલાયિત જ કેમ થશે. જ્યારે કોઈ વ્યક્તિ આ કહે છે કે તે અમુક વ્યક્તિને પ્રેમ કરે છે તો સાંભળીને ઘણી પ્રસન્નતા થાય છે. વિચાર આવે છે કે આ વ્યક્તિ પ્રેમની અનુભૂતિથી ઓતપ્રોત કેટલો ભાગ્યવાન છે, આ પ્રેમી છે, કોઈને પ્રેમ કરે છે. આ રીતે તેને પોતાના જીવનમાં દુર્લભ આત્મશાંતિ તથા આત્મસંતોષની વ્યવસ્થા કરી લીધી છે. પરંતુ તે જ વ્યક્તિ જ્યારે આવું કહેવાતું સંભળાય છે કે તેને તેના પ્રેમનું પ્રતિદાન નથી મળ્યું, તેને દુઃખ જ છે, તો અચાનક જ તેના પર દયા આવવા લાગે છે અને
એવું જ્ઞાન થાય છે કે આ તો ઘણા અભાગ્યો છે. પ્રેમનો વ્યવસાય કરવા ઈચ્છતો હતો, પ્રેમનું પ્રતિદાન ઈચ્છાવાળા પ્રેમનો વ્યવસાય જ તો હોય છે. જ્યાં જે સ્થાને જે વિષયમાં લેવા અને દેવાની ભાવના હોય છે ત્યાં તે તે વિષયનો વ્યવસાય જ માનવામાં આવે છે. વ્યવસાય ભાવના રાખવાવાળાઓનો પ્રેમ વેપારમાં અસફળ થવું અનિવાર્ય છે. તેની અસફળતાને સ્વયં પરમાત્મા પણ નથી રોકી શકતા. જુગારની બાજીની જેમ પ્રેમનો દાવ લગાવવાવાળા તે અમૃતથી તે જ રીતે વંચિત રહે છે. જેવી રીતે જુગારી પ્રસન્નતાથી જ્યારે આ જરૂરી નથી કે જુગારી જે દાવ લગાવે તે તેના પક્ષમાં જ આવે, અને જો ક્યારે તે પક્ષમાં આવી પણ જાય તો પછી કોઈ દાવ પર વિપક્ષમાં ચાલ્યો જાય અને એ રીતે તેની સ્થિતિ અસફળ થતા અભાવ પૂર્ણ જ બની રહે છે. જે પ્રતિદાનની લાલસા અને વ્યવસાયિક ભાવનાથી પ્રેમ કરે છે તે ખરેખર કોઈ જ માયાજાળ ફેંકે છે. આ જરૂરી નથી કે કોઈ તેના માયાજાળમાં ફસાઈ જ જાય, અને જો કોઈ ફસાઈ પણ જાય છે તો જલ્દી જ વાસ્તવિકતા ભૂલી જાય છે. ત્યારે જીવનમાં કશક અને કાટરાની સિવાય બીજું કંઈ રહેતું નથી. પ્રતિદાનની ભાવનાઓથી દૂષિત વ્યવસાયિક પ્રેમ જીવન માટે ઝેરથી પણ વધારે ભયાનક હોય છે. પ્રેમના અમૃતથી સંતુષ્ટ પ્રેમી સંસારના બધા દુઃખ દ્વંદોથી મુક્ત થઈ જાય છે. તેનું મન સંપૂર્ણ રૂપે પોતાના પ્રેમાસ્પદમાં લીન રહેવાથી તેને સંસારમાં સુખ દ્રંડ અનુભવ જ નથી થતા, અને પોતાના પ્રેમાસ્પદ માટે તો તે વિપત્તિના પહાડ પણ પોતાની ઉપર લઈ શકે છે. પરમાત્માના સાચા ભક્ત તેના પ્રેમી તેના પ્રેમને સન્મુખ મોક્ષ સુખને પણ તુચ્છ સમજે છે, તે ભાવના કરે છે. હે પ્રભુ, આ સંસારમાં જે પણ દુઃખ દર્દ મોજુદ છે, જે પણ કષ્ટ અને વિપત્તિઓ વર્તમાન છે, હું તેનાથી જરાય નથી ડરતો. આ દુનિયામાં બધા પાપ અભિશાપ જે મારા ભાગ્યમાં લખ્યા છે હું તેને પ્રસન્નતાથી ભોગવવા તૈયાર છું. તેનો પૂરો દંડ મેળવવા માટે પ્રસ્તુત છું, અને તમારી પાસે જરાય પણ બોકરાશ નથી ઈચ્છતો. હું તમારી પાસેથી કોઈ પણ પ્રકારની સિદ્ધિ સમૃદ્ધિ પણ નથી માગતો, અને ન તમારાથી ધન સાસાય સૌંદર્ય બુદ્ધિ વગેરે સંપ્રદાયો માગું છું. ન હું મુક્તિ અથવા સ્વર્ગ માટે તમારા પ્રત્યે યાતના કરું છું. મને જન્મ મરણના ચક્ર પણ સહજ સ્વીકાર છે. હું તમારાથી ક્ષણોનો પણ આકાંક્ષી નથી. મેં જે કર્મ વાવ્યું છે તેના ફળ કાપવામાં મને જરાય સંકોચ નથી. હું જે કંઈ સારા ખરાબ છું મને રહેવા દો, હું તમારાથી કંઈ પણ નથી ઈચ્છતો. હા, જો મને આકાંક્ષા છે તો આ કે તું મને તારાથી પ્રેમ કરવા દે. પ્રેમ માટે પ્રેમ અને ફક્ત નિષ્કામ પ્રેમ, તેમાં જ મારા જીવનની સાર્થકતા છે અને સફળતા પણ. હે પ્રભુ, તો મને તમારાથી પેટ ભરીને પ્રેમ કરવા દો. બસ, જે સાચા પ્રેમનું અમૃત મેળવીને સંતુષ્ટ થઈ જાય છે તેને સંસારના મિથ્યા ભોગોની કામના પણ નથી રહેતી. જે લોકો વાસનાથી પ્રેરિત આકર્ષણને પ્રેમ કહે છે તે પ્રેમનો વાસ્તવિક અર્થ જ નથી સમજતા. વાસનાજન્ય આસક્તિને પ્રેમ માનવો એક રીતે આત્મ પ્રવચનના જ છે. પ્રેમનું સ્તર આત્મા છે અને વાસનાનો સંબંધ શરીરથી જ છે. શરીર નશ્વર છે, એટલા માટે તેનાથી સંબંધિત બધા વિષય પર નશ્વર છે. પ્રેમ અમર તત્વ છે, તે નશ્વરતાથી દૂર એકરસ રહેવાવાળી ભાવના છે. શરીર નષ્ટ થઈ જવાથી પણ પ્રેમ ભાવનાઓનો વિનાશ નથી થતો.
આવતા જન્મમાં પ્રેમી પોતાના પ્રેમાસ્પદને ફરી મેળવી લે છે અને પછી તે જ ચિરંતન આનંદમાં નિમગ્ન રહેવા લાગે છે. કેટલાય લોકોમાં આ જન્મમાં પ્રેમ અથવા ભક્તિની તીવ્રતા જોવામાં આવે છે. તે તેની આ જન્મની ઉપલબ્ધિ હોય એ આવશ્યક નથી. પ્રેમની પરંપરા જન્મ જન્મંતર સુધી ચાલતી રહે છે. તેની પૂર્ણતાની પ્રાપ્તિ ત્યારે જ થાય છે જ્યારે પ્રેમ અને પ્રેમાસ્પદની આત્માઓ પરસ્પર મળીને એક થઈ જાય છે. પ્રેમ આત્માનો વિષય છે, શરીરનો નહીં. એટલા માટે ભોગ વાસનાઓના આકર્ષણને પ્રેમ માની બેસવો ઉચિત નથી. ભોગ વાસનાના દોષથી પણ પ્રેમને મુક્ત માનવું જોઈએ. આત્માનો વિષય હોવાથી પ્રેમ આત્માની જેમ જ સભોગ્ય ભોગ શરીરનો વિષય છે. જે આકર્ષણમાં ભોગની ઈચ્છા અનુભવ થાય ત્યારે સમજી લેવું જોઈએ કે વાસ્તવિક પ્રેમ નથી. સાચા અને આત્મિક પ્રેમમાં વાસના, ભોગ, આસક્તિ, મોહ, સંયોગ, વિયોગ, પીડા, કષ્ટ અથવા દુઃખ શોખ વગેરે વિકાર નથી હોતા. તે તો સર્વથા આત્માની જેમ જ વિકાર રહિત અને પરિવર્તન દૂર હોય. આત્મિક પ્રેમનો ઘણી વ્યક્તિ પોતાના પ્રેમાસ્પદને સતત પોતાની આત્મામાં જ મેળવે છે. શારીરિક સંયોગ વિયોગ તેને માટે કોઈ મહત્વ નથી રાખતા. સાચો પ્રેમ પોતાના પ્રેમાસ્પદને સંયોગની અવસ્થામાં પણ પોતાની અંદર જ જોઈએ અને સુખી થાય છે અને વિયોગની અવસ્થામાં જ પોતાની અંદર જોવે અને સુખ મેળવે છે. શરીરથી દૂર થઈ જવાથી પણ સાચો પ્રેમીને પ્રેમાસ્પદનો વિયોગ અનુભવ નથી થતો. તે જે પણ પોતાના પ્રેમાસ્પદમાં શારીરિક સંયોગ વિયોગમાં સુખી અથવા દુઃખી થાય છે તેને સમજી લેવો જોઈએ કે તેનો પ્રેમ આત્મિક નથી. તે પોતાના પ્રેમીથી શારીરિક સ્તરે જ જોડાયેલો છે. કોઈના પ્રત્યે સાચા હોવાનું લક્ષણ પણ છે કે પ્રેમીને પોતાના પ્રેમાસ્પદમાં દોષ પણ દોષ રૂપે નથી દેખાતા. તેની ત્રુટિઓ પણ અપ્રિય નથી લાગતી. એવું એટલે નથી થતું કે અમુકને અમુક ગાઢ સંબંધ હોય છે અથવા કોઈ પોતાનું પ્રેમાસ્પદહીન હોવું સહ્ય હોતું નથી. આ એટલા માટે થાય છે કે પ્રેમ પ્રાણ મનુષ્ય યોગી જેવો હોય છે. તેને બહુધા ગુણ દોષોથી મુક્ત હોય છે. પ્રેમ જ્યારે પોતાના ચરમો પહોંચી જાય છે ત્યારે ફક્ત પ્રેમાસ્પદ જ પોતાની સમદ્રષ્ટિ અથવા ગુણદ્રષ્ટિનો વિષય બની જતો. બલકે સંસારના જીવન માત્ર તેની ગુણદ્રષ્ટિના વિષયો બની જાય છે. સાચો પ્રેમ સંસારમાં જીવ માત્ર માટે એક સરખી દ્રષ્ટિનો વિકાસ કરી દે છે. તેના બે કારણ છે. એક તો તે એક પ્રેમ સ્વભાવત જ મનુષ્યના આત્માનો વિકાસ સાર્વભૌમ્ય આત્મીયતામાં કરી દે છે. બીજું, પ્રેમીને સંસારના અણુઅણુમાં પોતાના પ્રેમાસ્પદના દર્શન થતા રહે છે. એટલા માટે તેને કોઈ પણ વ્યક્તિ અથવા વસ્તુનો દોષ દુર્ગુણ નથી દેખાતા. પ્રેમ એક પ્રકારનો યોગ છે. તેને ધર્મશાસ્ત્રો તથા આધ્યાત્મિક ક્ષેત્રના પ્રેમ યોગના નામે કહેવાયું છે. જેને સત્ય પ્રેમનું અમૃત પ્રાપ્ત કરી લીધું અથવા જેને ઉપાય, અભ્યાસ અથવા સાધનાથી પોતાની આત્મામાં પ્રેમનું સ્મરણ કરી લીધું તે યોગી છે. તે પ્રેમ યોગ ન ફક્ત સંસારના દુઃખ દર્દોથી જ પોતાના સાધકને મુક્ત રાખે છે, બલકે તેને તે ગતિનો પણ અધિકાર બનાવી દેશે જે યોગીઓની ચોક્કસ અને નૈસર્ગિક ઉપલબ્ધિ છે. જે સંસારમાં કોઈ એકને સાચા પ્રેમ રૂપે પ્રેમ કરશે સંભવત તેને સંસારની બધી વ્યક્તિઓની સાથે પ્રેમની અનુભૂતિ થવા લાગશે. ઘણીવાર લોકો સમજે છે કે તેને પોતાની પત્ની તથા બચ્ચાઓથી ઘણો ઊંડો પ્રેમ છે. લોકોને એવું સમજવું પણ ખોટું નથી હોતું. તેને પોતાની પત્ની તથા બાળકો સાથે પ્રેમ પણ હોય.
તે તેની બુરાઈઓની તરફ વિપક્ષ થઈ જાય છે, તેના માટે મોટા મોટા ત્યાગ કરે છે અને મોટા મોટા બલિદાન આપવામાં પણ સંકોચ નથી રાખતા, તેની સુખ સગવડનું ધ્યાન રાખે છે, સ્વયં કષ્ટ ઉઠાવીને તેને આરામ પહોંચાડે છે. આ બધા લક્ષણ જોઈને આભાસ થઈ શકે છે કે અમુક વ્યક્તિઓ પોતાની પત્ની અથવા પુત્રોને ઘણો પ્રેમ છે, પરંતુ ખરેખર એવું હોતું નથી. પત્ની તથા બાળકો પ્રત્યે લોકો જે અનુભૂતિનો અનુભવ કરે છે તે પ્રેમ ન ગણાય, તેને મોહ ગણાય છે. મોહમાં આત્મીયતાનો અંશ ઓછો નથી હોતો, પરંતુ તેની જ આત્મીયતા સ્વાર્થ અથવા ભૌતિકાપણાની સક્રિયતાની આત્મિક સ્તરની ન થઈને સાંસારિક સ્તરની હોય છે. પોતાના બાળકો પ્રત્યે પ્રેમમાં તેના પર જાન આપવા વાળા, તેના દોષને ન જોવા વાળા મોટા ભાગના બીજાના બાળકોને જરાય પણ નથી ઈચ્છતા. તેનો એક સાધારણ એવો દોષ પણ તે ક્ષમા નથી કરતા. જો તેને પોતાના બાળકો પ્રત્યે સાચો અને આત્મિક પ્રેમ હોત તો ચોક્કસ તેને બીજા બાળકો પણ પોતાના બાળકો જેવો જ પ્રિય લાગતા. તે તેને માટે પણ ત્યાગ અને બલિદાન કરી શકતા અને તેનામાં જ તે સંતોષ મેળવવા તા જે પોતાના બાળકો પ્રત્યે પ્રેમ કરવામાં. પ્રેમ આત્માનો વિષય છે. આત્મિક ક્ષેત્રમાં પોતાના બાળકાના સારા ખરાબ અથવા મારા તારા વગેરેની સક્રિયતા નથી હોતી. મનુષ્યની આત્મ સક્રિયતા સ્વાર્થ તથા નિષ્કૃષ્ટતાથી સાવ દૂર છે. તે આત્માનો અંશ છે, તેનું સ્વરૂપ છે. તેથી તેની જેમ જ આખા સંસારને આત્માનું આત્મીય જ સમજે છે. સાચા પ્રેમીમાં પરમાત્માની જેમ વ્યાપકતા વિસ્તાર તથા નિસ્વાર્થતા આવી જાય છે અને તે સંપૂર્ણ જડ ચેતનમાં એકાત્મ ભાવનો અનુભવ કરવા લાગે છે. નિસંદેહ તેને પ્રેમના તે 52 તત્વને પ્રાપ્ત કરી લીધું છે. તે ઘણો મોટા ભાગ્યવાન અને જીવન મુક્તિ યોગી સરખો છે. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય.